રાજકોટ શહેરની મધ્યમાં અયોધ્યા નગરી, લાખો ભક્તો કરશે રામકથાનું રસપાન, 6 લાખથી વધુ ભક્તો ગ્રહણ કરશે પ્રસાદ, 3000થી વધુ સ્વયં સેવકો ખડે પગે, 135x551 ફૂટના 3 જર્મન ડોમ, 37 જેટલી એલઈડી સ્ક્રીન, 108 કુંડી યજ્ઞ, 15000થી વધુ વાહનની પાર્કિંગ વ્યવસ્થા, 150 કરોડથી વધુ વૃક્ષોના વાવેતરનો સંકલ્પ. આદ્રશ્યો રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનના છે, જ્યાં 1 ડિસેમ્બર સુધી ભજન, ભોજન અને ભક્તિનો સંગમ થશે. રામકથાકાર મોરારી બાપુના કંઠે લાખો રામભક્તો રામકથાના રસપાનથી તરબોળ થશે. જેટલું ભવ્ય શહેર એટલું જ ભવ્ય આયોજન કરાયું છે. અને કેમ ન હોય, 12 વર્ષ બાદ શહેરમાં મોરારી બાપુના કંઠે રામકથા યોજાઈ રહી છે. વૃદ્ધો અને વૃક્ષોના લાભાર્થી 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી યોજાનારા આ રામકથા માટે છેલ્લા 90 દિવસથી તૈયારી ચાલી રહી હતી. સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ અહીં એક સમયે 1 લાખથી પણ વધુ શ્રોતાઓ કથા શ્રવણ કરી શકે એ માટે 2 લાખ ચોરસ મીટર જગ્યામાં 3 વિશાળ જર્મન ડોમ ઉભા કરાયા છે. સોફા તેમજ ભારતીય બેઠક સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. 37 જેટલી એલઈડી સ્ક્રીન પણ ગોઠવવામાં આવી છે. રેસકોર્સ મેદાનમાં અયોધ્યા નગરીની પ્રતિકૃતિ તૈયાર કરાઈ. હનુમાનજી પણ વિરાટ સ્વરૂપમાં દર્શન આપી રહ્યા છે. અયોધ્યા નગરીની શરૂઆતમાં ગજરાજની પ્રતિકૃતિએ આકર્ષણ જમાવ્યું છે. સાથે ચિત્રકૂટ ખંડ, વિશ્વામિત્ર ખંડ, જાનકી ખંડ, દશરથ ખંડ સહિતનાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. અયોધ્યા ધામની અંદર 3 જર્મન ડૂમ છે, જે 132x561 ફૂટના વિશાળ ડૂમ છે. 32થી વધારે એલડીઓ લાગેલી છે. સાથે સાથે 2 ભોજનશાળા બનાવેલી છે. મહિલાઓ પુરુષોની અલગ અલગ વ્યવસ્થા કરો. સાથે સાથે એક કિચન છે. કિચનની અંદર રોજનું 40થી 45 હજાર જેટલા જમી શકે એ વ્યવસ્થા કરવામાં આવી છે. રામકથામાં અંદાજે 6 થી 7 લાખ લોકો પ્રસાદીનો લહાવો લેશે. 90x150 ફૂટના 2 વિશાળ ડોમમાં ભોજનશાળા તૈયાર કરાઈ. 400x490 ફૂટ જેટલી જગ્યામાં પ્રસાદ ઘર બનાવવામાં આવ્યું છે, જ્યાં સ્વયં સેવકો દ્વારા તેમજ રસોઈયાઓ દ્વારા રસોઈ તૈયાર કરવામાં આવશે. રામકથાના પ્રથમ દિવસે ફાળા લાપસી, બીજા દિવસે મોહન થાળ, ત્રીજા દિવસે લાહા લાડુ, ચોથા દિવસે બરફી ચૂરમું, પાંચમા દિવસે ડ્રાયફ્રૂટ બુંદી, છઠ્ઠા દિવસે અળદિયા પાક, 7મા દિવસે મગદાળનો શીરો, 8મા દિવસે અમૃત પાક તેમજ 9મા દિવસે રવાનો શીરો બનાવવામાં આવશે. 9 દિવસ દરમિયાન દાળ, ભાત, શાક, રોટલી, છાશ, સંભારો, ભજીયા, ગાંઠિયા, ખમણ સહિતની અવનવી વાનગીઓ પણ પીરસવામાં આવશે. જો સ્ટાફની વાત કરું તો પહેલો તો અમે આઈશ્રી ખોડિયાર રાસમંડળ અંગક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટ કે અમારી સંસ્થા પરિક્રમામાં અને શિવરાત્રિમાં અમારું અંગક્ષેત્ર લાગે છે એ અનુભવને લઈ અને આ રામકથામાં અમને આ જવાબદારી સોંપવામાં આવી છે. પછી રહી વાત સ્વયંસેવકોની, તો 3000 સ્વયંસેવકોની ટીમ છે. એમાં બધી સમિતિઓ આવી ગઈ, રસોડા સમિતિ આવી ગઈ, પાર્કિંગ સમિતિ આવી ગઈ, બાપુની જે કથા હોય ત્યાંના બધી વ્યવસ્થાની સમિતિ આવી ગઈ. તમામ 3000 મેમ્બર છે આમાં સેવા આપવાવાળા. રોજે રોજનું મીઠાઈ અલગ છે, ફરસાણ અલગ છે, એક દિવસ ભજીયા છે, એક દિવસ ગાંઠિયા છે, એક દિવસ ઢોકળા છે, પછી મીઠાઈમાં એક દિવસ મોહનથાળ છે, એક દિવસ લાડુ છે, 9 દિવસ સ્વીટ અલગ છે અને સબ્જી 9 દિવસના અલગ છે. 8 દિવસની અંદર ટાર્ગેટ સમજો તો અમારો તો 6 થી 7 લાખ માણસનો ટાર્ગેટ છે. રામકથામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત યોગ ગુરુ બાબા રામદેવ અને અવધેશાનંદજી સહિતના સંતો મહંતોની પણ હાજરી જોવા મળશે. કથા સ્થળે મૂવેબલ હોસ્પિટલ પણ ઊભી કરવામાં આવી છે. તો સાથે જ રામકથા ચાલશે ત્યાં સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તેમજ કથા સ્થળ ખાતે 15000થી વધુ વાહનોમાં પાર્કિંગની વ્યવસ્થા છે. કથા સ્થળનું 20 કરોડનું વીમા કવચ પણ લેવામાં આવ્યું છે. તેમજ રામકથા સ્થળે કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે અગમચેતીના ભાગરૂપે જ અગ્નિશામક સાધનો પણ રાખવામાં આવ્યા છે.
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે અયોધ્યા નગરી બનાવવામાં આવી છે. જી હા, આપ મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ઊભી કરવામાં આવેલી અયોધ્યા નગરીના. આવતીકાલે રાજકોટના વિરાણી ચોકથી લઈને રાજકોટના રેસકોર્સ મેદાન કે જ્યાં અયોધ્યા નગરીનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાં સુધી વિશાળ શોભાયાત્રા છે તે નીકળવાની છે. સાથોસાથ અત્યારે જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે જર્મન ડોમના દ્રશ્યો છે કે જ્યાં 1 લાખથી પણ વધુ શ્રોતાઓ બેસીને વિશ્વવિખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારી બાપુની મુખેથી રામકથા સાંભળી શકે તે માટેની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે. સાથોસાથ 37 જેટલી LED પણ છે તે લગાવવામાં આવી છે. 8 દિવસની અંદર જો વાત કરવામાં આવે તો અંદાજિત 6 થી 7 લોકો પ્રસાદ ગ્રહણ કરી શકે તે માટેના ડોમ પણ અહીં એકત્રિત કરવામાં આવ્યા છે. સાથોસાથ 3000થી પણ વધુ સ્વયંસેવકો છે તે ખાસ કરીને આ રામકથાના આયોજનની અંદર જોડાયેલા છે. આપ અત્યારે જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જે અયોધ્યા નગરી ઊભી કરવામાં આવેલી છે. હાલ અત્યારે તમામ જે તૈયારીઓ છે તે અંતિમ તબક્કાની અંદર પહોંચી ચૂકી છે અને આવતીકાલે સાંજે અહીંથી રામકથાનો છે તે પ્રારંભ થવાનો છે. વૃદ્ધો અને વૃક્ષો માટે યોજાનારી આ જે રામકથા છે કે જેને માનસ સદભાવના રામકથા નામ આપવામાં આવ્યું છે. સાથોસાથ વાત કરવામાં આવે તો રાજકોટની ભાગોળે 5000થી પણ વધુ વૃદ્ધ માતા પિતાઓ રહી શકે તેના માટે ભવ્યતિ ભવ્ય જે વૃદ્ધાશ્રમ છે તેનું પણ હાલ અત્યારે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અંદાજિત 300 કરોડથી પણ વધુના ખર્ચે આ નિર્માણ કાર્ય છે તે પૂર્ણ કરવામાં આવશે. સાથોસાથ સદભાવના વૃદ્ધાશ્રમ અને વૃક્ષો બાબતોનો જે સંકલ્પ છે તે અંતર્ગત ભારતની અંદર 150 કરોડથી પણ વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.